અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં રોકાણ કરવા પહોંચ્યા અને જ્યાં 15 દિવસ સુધી ભગવાન રોકાણ કરશે. મોસાળમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુર વિસ્તારમાં રણછોડરાય મંદિર બહાર વિશાળ મંડપ બંધાયો છે, જ્યાં વિવિધ પ્રકારના 4 મનોરથ સાથે સરસપુરની 17 પોળોનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનને 500 કિલોથી પણ વધુ કેરી ધરવામાં આવી જગન્નાથજીના આગમનની આમંત્રણ પત્રિકાનું વિતરણ પણ શરૂ કરી દેવાયું છે. ભારે સંખ્યાની અને ભરપૂર ભક્તિમય વાતાવરણની અંદર ભગવાન અહીંયા મોસાળમાં પધાર્યા છે. ત્યારે આજે પ્રથમ દિવસ છે ત્યારે ભગવાનને એમનું મન ભાવતું ફળ જે કેરી છે એ આજે કેરીનો મનોરથ આજે કરવામાં આવ્યો છે. એમાં આશરે આ વર્ષે લગભગ 500 કિલોની ઉપર કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે. આમાં ઘણા અહીંયા આગળ સરસપુરવાસીઓ અને બહારને પબ્લિકે પણ અહીંયા આગળ કેરીના મનોરથમાં સહયોગ આપેલો છે. આ ભગવાનનો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે, એટલે આનંદથી બધા ઉજવે છે આ તહેવાર દર વર્ષે. એટલે અમે આવીએ છીએ, હું તો ઘણી વાર આવું છું અહીંયા દર્શન કરવા ભગવાનના. ભજન મંડળી આવે છે અહીંયા, એટલે હા એટલો ઉત્સવ છે. ભગવાન અમારા વિસ્તારમાં આવ્યા છે એટલે અમને ઉત્સવ આનંદ છે ઘણો. દર વર્ષે અહીંયા આવું જ છું, મહાદેવજી બનીને રૂપ ભગવાનના દર્શન કરવા. જગન્નાથ ભગવાન પધારે તારો અવશ્ય આવું. મારા માટે ઉચ્ચ સ્થાન છે ભોલેનાથનું, જે જગન્નાથ મંદિર સૌનું સારું કરે એ ઈચ્છું છું. મહાદેવનો ડ્રેસ હર દરેક સત્સંગ મંડળમાં હું હાજર થઉં છું અને આપું છું પ્રોગ્રામ મારો.